नारायण भजन मंडल एनी ओळख आपू ए पहला तमारी ओळख आपी दू उमरेठ गाम छे मित्रों ईस्वीसन 555 त्रण पाचड़ा भेगा थाय 555 मां आनी घटना एक पाटीदार परिवार द्वारा आठ ज पाटीदारना परिवार चरोतरना अच्छा आपणे એમને પણ સન્માનીશું હવે ત્યારે મારી વાત કે જે આ ચરોતરના પાટીદારો અને આ ઉમરેઠ ગામને એમ કહેવાય કે ચરોતરનો ઉમરો કહેવાય આ ચરોતરનો ઉમરો કહેવાય એને સોનાની પાંક કહેવાય જ્યાં આગળ એમ કહેવાય કે 105 વર્ષ કરતા જૂના જાગનાથ મહાદેવજી આગળ બિરાજમાન હોય અને એ જાગનાથ મહાદેવની ભૂમિની અંદર એમ કહેવાય છપૈયાથી એક બાળક એમ કહેવાય કે સનાતન ધર્મની સ્થાપના કરવા માટે અહીંયા આવ્યો જેનું નામ નીલકંઠ વર્ણી એને કહેવાય કે અહીંયા આગળ ઉમરેઠની ધરતી ઉપર રાતવાસો કરી અને ફળાહાર કર્યું હોય અને એ સજાનંદ સ્વામી મહારાજના નામે એમ કહેવાય કે પૂજાઈ જાય પછી અનેક વાર આ ધરતીમાંથી આવી હોય એનું પણ સ્વામિનારાયણ મંદિર અહીંયા આગળ ઉપસ્થિત છે સુરતના બધે ટેક્સટાઇલની દુનિયાની અંદર અત્યારે એમ કહેવાય કે ટેક્સટાઇલનું આમ રાજા કહેવાતો હશે પણ સિલ્કની નગરી તો આ ઉમરેઠ ગામને કહેવાય આજે પણ એમ કહેવાય સાડીઓની ખરીદી કરવા માટે આ ઉમરેઠ નગરની અંદર આવવું પડે આવું આ ઉમરેઠ નગર કહેવાય કે ફરતો કોટ કિલ્લો 6 દરવાજા કોઈ પણ દરવાજેથી જાઓ સરોવર મળે અને એ ઉમરેઠની ધરતી કદાચ આના તમારા પૂર્વજોની એટલી પુણ્ય હશે કે ભગવાનને આ વિસ્તારનો એક ભગત ખોખલા ગાડાની અંદર બેહાડી અને દ્વારકાથી ડાકો લઈ જાય ભગવાનને થાક લાગે કે ન લાગે મને ખબર નથી કારણ કે આવો 450 ઘઉંનો પલ્લો કાપ્યા પછી ડાકોર અને ઉમરેઠ વચ્ચે 5 કિલોમીટરનું અંતર એટલો ભગવાન શ્વાસના થયું કે પણ ભગવાનને આ ધરતીની કંઈક પુણ્ય દેખાઈ હશે આ ધરતીની અંદર કંઈક પવિત્રતા દેખાતી હશે કે ભગવાને થાક ખાવાના બહાને આ ગામના એક લીમડાની દાળ ઝાલી અને એની હયાતી આજે પણ કહેવાય કે લીમડાની એક દાળ મીઠી રણછોડ રંગીલા આવું ઉમરેઠ ભક્તિનગરની અંદર આજે અમારા જય નારાયણ ભજન મંડળના જ્યારે ભજન હોય ત્યારે અમને પણ એક આનંદ છે આપ સૌને ગણપતિ વંદનાથી લઈ આપ સૌને ભક્તિ સંગીત દ્વારા રીઝવવાનો અમારો એક નમ્ર પ્રયાસ હશે અમારું જય નારાયણ ભજન મંડળ સાઢવ ગામ આ આવેલા 50 થી 60 મિત્રો